नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में आपने धोरण 12 आंकड़ा शास्त्र भाग 1 चैप्टर 2 स्वरेक्षण शब्द में स्वाध्याय 2.3 નો 5મો દાખલો જોયેલો। આજે આપણે સ્વાધ્યાય 2.3 નો 6ઠો દાખલો જોઈએ। વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે પણ આપણે એટલે કે લાસ્ટ લેક્ચર માં આપણે એવું કીધેલું કે જો ચલ x અને ચલ y માં પુનરાવર્તિત સંખ્યા હોય તો એને CF શોધી એટલે કે m^n^12 એ રીતે એનું સૂત્ર મૂકી CF શોધી અને ત્યારબાદ આપણે એનો દાખલો આગળ ગણવો। आज एवो ज एक दाखलो आपणे छठो दाखलो जोवानो छे। एनी रकम कई आ मुजब छे, तमारा पाठ्यपुस्तक नी अंदर पेज नंबर 100 पर दाखला नंबर 6 आ रीते आपेलो छे। एक इंटरव्यू मां उम्मीदवारोना देखाव ने आधारे बे इंटरव्यू लेना व्यक्तिओए तेओने नीचे मुजब गुण आपे छे। ते परथी इंटरव्यू लेनार बे व्यक्तिओना मूल्यांकन वच्चेनो तो सौ प्रथम पहलू स्थान उम्मीदवार उम्मीदवार ए बी सी डी ई एफ जी एच प्रथम व्यक्ति द्वारा आपने गुण जेने चल एक्स कही बीजी व्यक्ति द्वारा आप गुण जेने चल y कही। प्रथम व्यक्ति द्वारा आप गुण में प्रथम उम्मीदवार 44 48 37 38 39 40 બીજી વ્યક્તિ દ્વારા આપેલ ગુણ ની અંદર ચલ y કહીશું જેને 32 45 41 42 24 38 આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો રકમ આપેલી છે। હવે આપણે સૌ પ્રથમ પહેલી જ વાત કરીએ કે આપેલ ચલ x અને ચલ y માં શું પુનરાવર્તિત સંખ્યા છે। તો ચલ x ની અંદર જોઈએ તો અહીંયા 28 છે, અહીંયા 28 છે, એ સિવાયની કોઈ બીજી રકમ પુનરાવર્તિત નથી। જ્યારે ચલ y ની અંદર જોઈએ તો અહીંયા 32 છે, અહીંયા 32 છે, અહીંયા 32 છે। વિદ્યાર્થી મિત્રો, 3 વાર 32 આપેલા છે એટલે કે ચલ x અને ચલ y બંનેમાં પુનરાવર્તિત સંખ્યાઓ છે, અહીંયા 28 છે, અહીંયા 32 છે, આ સિવાય કોઈ પુનરાવર્તિત સંખ્યા આપેલી નથી। તો સૌ પ્રથમ આપણે CF પહેલા મેળવી લઈએ તો અહીંયા ચલની પુનરાવર્તિત સંખ્યા ચલ x અને ચલ y ની પુનરાવર્તિત કિંમત જેમાં ચલ x 28 જે અહીંયા 2 વખત છે અને ચલ y માં 32 જે અહીંયા 3 વખત છે। આ ખાનાને કહીએ આપણે પુનરાવર્તિત ચલની સંખ્યા। ચલ કિંમતની સંખ્યા અહીંયા આપણે સૂત્ર લખીએ m^n^12 આ સંખ્યાને આપણે એમ વડે દર્શાવીએ છીએ। તો સૌ પ્રથમ m^n^12 એની કિંમત મેળવીએ એટલે કે 2^n^(2)^12 બરાબર 2^8 8 માંથી 2 જાય તો 6 અને 6 ને 12 વડે ભાગો તો 0.5। ચાલો અહીં થોડી કિંમત નીચે મૂકીએ y = 32 જે આપણને 3 વખત આપેલી છે તો
त्रणनो घन माइनस त्रण छेद में बार त्रणनो घन सत्यावीस सत्यावीस माथी त्रण जाए तो चौबीस अने चौबीस ने बार वडे भागी तो बे आ रीते आपणे अहींया कुल लईए जेने सीएफ वडे दर्शावीए छीए એનું સૂત્ર સિગ્મા એમ ઘન માઇનસ એમ છેદ બાર બે અને ઝીરો પોઈન્ટ પાંચ આ બંનેનો સરવાળો કરીએ તો બે પોઈન્ટ પાંચ અહીંયા આપણને સીએફ પ્રાપ્ત થયું. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે છેલ્લી કિંમત પુનરાવર્તિત છે એના પરથી આપણે સીએફ મેળવી લીધું. હવે પ્રથમ કોષ્ટકની અંદર આપણે ચલ એક્સ અને ચલ વાય ના ક્રમ જોવા છે. તો સૌપ્રથમ પહેલું ચલ x નું ક્રમ જેને આપણે rx વડે દર્શાવીએ છીએ એમાં સૌથી મોટી કિંમત પહેલા આપણે કઈ આપી છે તો 47 ની સામે એક પ્રથમ ક્રમ એનાથી નાની કિંમત આપણે આપી છે 44 તો 44 ની સામે બે ત્યાર પછીની નાની કિંમત છે 40 તો એની સામે છે 3 40 પછી નાની કિંમત છે 35 તો એની સામે 4 35 પછી નાની કિંમત છે 28 વિદ્યાર્થી મિત્રો અહીં 28 દેવા છે. આપણે ચાર ક્રમ જતા રહ્યા છે 1 2 3 અને 4 ત્યાર પછીનો ક્રમ આવે 5 અને 6 તો 5 વત્તા 6 ભાગ્યા 2 આની સરેરાશ લેશો તો 6 ને 5 11 11 ભાગ્યા 2 એટલે 5.5 28 ની સામે પણ 5.5 28 ની સામે પણ 5.5 28 પછીની નાની કિંમત આપી છે 19 તો કેટલા ક્રમ જતા રહ્યા 1 2 3 4 5 અને 6 ક્રમ જતા રહ્યા ત્યાર પછીનો ક્રમ છે 7 અને લાસ્ટમાં છે 10 તો તેની સામે આવે છે 8 ક્રમ નંબર 8. આ રીતે આપણે ચલ x નો ક્રમ આપણે આપી દીધું જેને ચલ x ના ક્રમમાં પુનરાવર્તિત સંખ્યાની સામે એની સરેરાશ લઈ અને એની કિંમત આપણે મૂકી. વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે હવે આપણે ચલ y નો ક્રમ જોઈશું. તો ચલ y ના ક્રમને આપણે r y વડે દર્શાવીશું. એમાં પણ આપણે ચલ x ની મુજબ સૌથી મોટી કિંમત છે 45 તો એની સામે 1 અને જે નાની કિંમત છે 41 તો એની સામે 2 એને જે નાની કિંમત આવે છે વિદ્યાર્થી મિત્રો 38 તો એની સામે 3 38 પછી આવે છે 32 તો 32 3 વખત છે 1 2 અને 3 વખત આપણે 3 ક્રમ જતા રહ્યા છે 1 2 અને 3 ત્યાર પછીનો ક્રમ આવે 4 વત્તા 5 વત્તા 6 ભાગ્યા 2 વિદ્યાર્થી મિત્રો આપણે 3 વખત આપી છે એટલે 32 નું 3 વાર ક્રમ લેવાનું 1 2 અને 3 ક્રમ જતા રહ્યા ત્યાર પછી 4 5 અને 6 એ ત્રણેયની સરેરાશ અને 3 વડે ભાગવાના છે 2 વડે નહીં 3 વડે ભાગવાના છે કારણ કે 3 કિંમતો છે તો 6 5 11 11 અને 4 15 15 ભાગ્યા 3 એટલે 5 તો અહીંયા 32 ની સામે 5 અહીંયા 32 ની સામે 5 અને અહીંયા પણ 32 ની સામે 5 ત્યાર પછી 32 ની નાની કિંમત છે આપણી 25 આપણે આટલા ક્રમ જતા રહ્યા 1 2 3 4 5 6 ક્રમ જતા રહ્યા ત્યાર પછીનો ક્રમ આવે 7 25 પછીનો નાનો ક્રમ છે 24 એની સામે 8 નો ક્રમ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચલ y નો પણ આપણે ક્રમ લખી નાખ્યો જેમાં 32 પુનરાવર્તિત કિંમત હતી તો એની આપણે સરેરાશ લઈ અને એની ચલ કિંમત આપણે શોધી નાખી. 32 ની સામે પણ આપણે જોયું અહીંયા 5 ત્રણ વખત લઈ લીધું. હવે જોઈએ આપણે એના પછીની વાત કરીએ તો ક્રમાંક નો તફાવત જેને આપણે d વડે દર્શાવીએ છીએ. ક્રમાંક તફાવત d બરાબર rx માઇનસ ry એટલે કે 5.5 માંથી 5 જાય તો 0.5 બે માંથી 1 જાય તો 1 8 માંથી 7 જાય તો 1 5.5 માંથી 5 જાય 0.5 1 માંથી 2 જાય માઇનસ 1 4 માંથી 5 જાય માઇનસ 1 7 માંથી 8 જાય માઇનસ 1 અને 3 માંથી 3 જાય 0.
વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ક્રમાંકોનો તફાવત પણ જોઈ લીધો ત્યાર પછી આપણે જોઈએ એના પછીનો ક્રમ એના પછીનું ખાનું તો એના પછીનું ખાનું છે ડિસ્ક્રાઇબ જેને આપણે ક્રમાંક તફાવતોનો વર્ગ કહીએ છીએ 0.5 નો વર્ગ થાય વિદ્યાર્થી મિત્રો 0.25 0.5 ગુણ્યા 0.5 क्रमांक तफावतोना वर्गोनो सरवाळो એનો સૌપ્રથમ સરવાળો કરીએ તો 1, 2, 3, 4 અને 5 0.25 0.25 અને 0.50 આ 5 અને 0.50 એટલે કે 5.5 આ આપણે મેળવ્યું સિગ્મા ડિસ્ક્રાઇબ 5.5 અથવા 5.50 પણ આપણે એને કહી શકીએ હવે વિદ્યાર્થી મિત્રો કોષ્ટકનું કામ આપણું પૂર્ણ થઈ ગયું CF આપેલો છે એટલે કે ચલ X અને ચલ Y માં પૂર્ણ આપેલી કિંમતો છે એટલા માટે આપણે સૌપ્રથમ એનું સૂત્ર લઈશું તો સ્પીઅરમેનની રીતે ક્રમાંક સહસંબંધ सूत्र ये R बराबर 1 माइनस 6 काउंस में सिग्मा डी स्क्वायर प्लस CF छेद में n n स्क्वायर माइनस 1 आ सूत्र आपने आपे छे आ सूत्र ने अंदर आपने किंमत मूकी है सर्वप्रथम R એટલે ક્રમાંક શું 1 माइनस 6 काउंस में सिग्मा डी स्क्वायर आपने मिले 5.50 प्लस से आप आपने आए कुछ 2.5 छेद में n એટલે ઉમેદવાર की संख्या 1, 2, 3, 4, 5, 6, 7, 8 કૌંસ માં 8 નો વર્ગ માઇનસ 1 વિદ્યાર્થી મિત્રો અહીં ઉપર લઈએ તો r બરાબર 1 માઇનસ 5.50 અને 2.5 નો આપણે સરવાળો કરીએ 5.50 પ્લસ 2.5 એટલે 8 6 કૌંસમાં 8 છેદમાં 8 કૌંસમાં 8 નો વર્ગ 64 માઇનસ 1 r બરાબર 1 માઇનસ 8 ગુણ્યા 6 એટલે 48 8 કૌંસ માં 64 માંથી 1 જાય તો 63 તો આ રીતે r બરાબર 1 માઇનસ 48 ભાગ્યા 63 ગુણ્યા 8 504 r બરાબર 1 માઇનસ 48 ભાગ્યા 504 0.09 आर बराबर 1 माइनस 0.09 0.51 આ રીતે આપણને ક્રમાંક સહસંબંધનો તફાવત 0.51 મળે છે પ્રથમ વ્યક્તિ દ્વારા અને બીજી વ્યક્તિ દ્વારા આપેલા ગુણ અને એનો ક્રમાંક સહસંબંધ 0.51 મળે છે આમ પ્રથમ વ્યક્તિ અને બીજી વ્યક્તિ દ્વારા આપેલા ગુણનો ક્રમાંક સહસંબંધ 0.91 છે વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર 5 ગુણનો દાખલો છે ક્યારેક 3 ગુણમાં ક્યારેક 5 ગુણમાં આ દાખલો પૂછાય છે તો ખાસ એમાં એટલું જ ધ્યાન રાખવાનું છે ચલ x અને ચલ y ની કિંમતની અંદર જો કોઈ રકમનું પુનરાવર્તન કરવામાં આવેલું હોય તો
ask કોષ્ટક દ્વારા આપણે સૌપ્રથમ શેર મેળવવાનો છે અને ત્યારબાદ ક્રમ આપી અને એનો ક્રમાંક સંબંધ શોધવાનો છે. આ સરેરાશ માત્ર આપણે સમજૂતી માટે લખેલી જે દાખલાનો કોઈ ભાગ રૂપે નથી પણ એને રટકામની અંદર લખી અને આપણે એને દર્શાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્વાધ્યાય 2.3 નો 6 દાખલો, 7 અને 8 દાખલો, 2 દાખલા બીજા પણ આપેલા છે, પરંતુ તે દાખલા સરળ છે. આવી રીતે એને ગણી શકાય છે. સીધું એમાં કિંમત મૂકવાની છે સૂત્રોની અંદર અને એનો જવાબ મેળવવાનો છે, જે તમે ઘરે બેઠા બેઠા એને જાતે પ્રેક્ટિસ કરી શકો છો. સ્વાધ્યાય 2 ની અંદર પણ આપણને કાર્લ પિયર્સન એટલે કે કોનન પ્રઘાતની રીત અને સ્પીઅરમેન એટલે કે ક્રમાંકસર શબ્દની રીતના દાખલાઓનું પુનરાવર્તન કરેલું છે. એ દાખલાઓ પણ તમે જાતે ગણી શકો છો, એને જાતે પ્રેક્ટિસ કરી અને એનો જવાબ તમે મેળવી શકો છો. આવતીકાલે વિદ્યાર્થી મિત્રો આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. અહીંયા આપણે બે રીતો એટલે કે કાર્લ પિયર્સન અને સ્પીઅરમેનની રીતના ક્રમાંકસર શબ્દની રીતના દાખલાઓ પૂર્ણ કરીએ છીએ. જો હજી પણ આવા કોઈ એવા ડિફિકલ્ટી દાખલા હોય અથવા તો ન સમજે પણ એવા દાખલા હોય તો આપણે એનું પુનરાવર્તન કરીશું. દાખલા નંબર 4 માં આપણે એવું જોયેલ કે ચલ એક્સ અને ચલ વાય ની અંદર જે અંક આપણને આપેલી છે, જે ચલ કિંમતો આપણને આપેલી છે, એમાં પુનરાવર્તિત કોઈ સંખ્યા હતી નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એવું જોઈએ કે ચલ એક્સ અને ચલ વાય ની અંદર જે ચલ કિંમતો આપણને આપેલી છે એમાં એકની એક રકમનું પુનરાવર્તન થતું હોય તો એવો દાખલો હોય તો 5 ગુણમાં આપણને પૂછી શકે અને આ 5 ગુણનો દાખલો આપણે કઈ રીતે કરી શકીએ તેની માહિતી જોઈએ. તો સ્વાધ્યાય 2.3 નો પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 100 ઉપર 5મો દાખલો આપણને મિત્રો આ રીતે રકમ આપેલી છે. નીચે આપેલી પતિ અને પત્નીની ઊંચાઈ વિશેની માહિતી પરથી તેમની ઊંચાઈ વચ્ચેનો ક્રમાંકસર સંબંધ ગણો. પતિની ઊંચાઈ સેમીમાં જેને આપણે ચલ એક્સ કહીશું અને પત્નીની ઊંચાઈ સેમીમાં જેને આપણે ચલ વાય કહીશું. તો પતિની ઊંચાઈને આપણે ચલ એક્સ કહીશું અને પત્નીની ઊંચાઈ સેમીમાં જેને આપણે વાય કહીશું. જેમાં પતિની ઊંચાઈમાં 156, 153, 156, 157, 153, 151 અને લાસ્ટમાં 162. મિત્રો આ ચલ ટેક્સ જેમાં આપણને પત્નીની ઊંચાઈ શ્રેણીમાં આપેલી છે. એવી જ રીતે ચલ વાય પત્નીની ઊંચાઈ શ્રેણીમાં એની રકમ કઈક આ રીતે આવી છે 154, 148, 162, 157, 162, 170, 154. વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સૌપ્રથમ રકમ લખી નાખી. હવે પહેલું કામ શું કરવાનું છે એ જોઈએ. તો જુઓ ચલ એક્સ ની અંદર કોઈ પુનરાવર્તિત સંખ્યા છે એ આપણે જોઈએ. 156, 153, 185, 157, 163, 191, 162. વિદ્યાર્થી મિત્રો ચલ એક્સ ની અંદર એક પણ રકમ પુનરાવર્તન પામતી નથી. જ્યારે અહીંયા તમે જુઓ 156, 148, 162 અને 162 અહીંયા બે વખત છે. 154, 154 છે જેની અંદર આપણે પ્રથમ ખાનું લખવાનું છે પુનરાવર્તિત ચલ સંખ્યા, પછી અહીંયા ચલ પુનરાવર્તિત થતું હોય તેની સંખ્યા અને અહીંયા આપણે સૂત્ર લખવાનું છે મિત્રો એમ ઘન માઇનસ એમ છેદમાં 12, જેમાં જે આ પુનરાવર્તિત ચલ સંખ્યા થતી હોય એની જે સંખ્યા છે એને એમ વડે આપણે દર્શાવીએ છીએ. તો અહીંયા આપણે ચલ વાય ની અંદર જોયું એક તો 162 છે જે પુનરાવર્તિત ચલ સંખ્યા છે. 162 કેટલી વખત પુનરાવર્તિત સંખ્યા છે તો કે બે વખત,
लखी नाखा
154 પછી નાની કિંમત છે વિદ્યાર્થી મિત્રો આપણી 148 હવે કેટલા ક્રમ જતા છે 1 2 3 4 5 અને 6 તો લાસ્ટ નો ક્રમ છે એનો 7 આ રીતે જ્યારે ચલ y ની આપણે ક્રમમાં લેતા હોય ક્રમ આપતા હોય ત્યારે પુનરાવર્તિત ક્રમ જે આપેલા છે પુનરાવર્તિત સંખ્યા જે આપેલી છે એની સરેરાશ આપી અને એનો ક્રમ આપણે શોધવાનો છે આ માત્ર આપણે સમજૂતી માટે દરિયાલે પૂછી દાખલાના ભાગ રૂપે નથી ત્યાર પછી હું આપ ખાનું જે આપણે શીખતા હતા તે ક્રમાંકનો તફાવત એટલે d rx - ry વિદ્યાર્થી મિત્રો કેલ્સિયમની મદદથી લેવું પોઈન્ટમાં હોય ત્યારે ભૂલ ન થાય એટલા માટે 6 - 5.5 0.5 7માંથી 7 જાય તો 0 2માંથી 2.5 જાય તો વિદ્યાર્થી મિત્રો -0.5 5માંથી 4 જાય તો 1 3માંથી 2.5 જાય તો 0.5 1માંથી 1 જાય 0 4માંથી 5.5 જાય 1.5 માઈનસ હવે આપણે છેલ્લો ખાનો મેળવવાનો છે જેને આપણે ડિસ્ક્રિમિનન્ટ કહીશું ક્રમાંક તફાવતોના વર્ગ 0.5 નો સ્ક્વેર જોઈએ 0.25 0 નો સ્ક્વેર 0 0.5 નો સ્ક્વેર 0.25 માઈનસ ઉપર વર્ગ છે એટલે પ્લસ થઈ જશે 1 નો વર્ગ 1 0.5 નો વર્ગ 0.25 0 નો વર્ગ 0 1.5 ગુણ્યા 1.5 2.25 આ રીતે આપણે ક્રમાંકના તફાવતનો વર્ગ લીધો હવે ક્રમાંકના તફાવતના વર્ગનો સરવાળો જેને આપણે સિગ્મા ડિસ્ક્વેર કહીએ છીએ સૌપ્રથમ 0.25 પ્લસ 0.25 પ્લસ 1 પ્લસ 0.25 પ્લસ 2.25 ઇક્વલ ટુ 4 4.00 કહી શકીએ 4 પણ લખી શકીએ આ રીતે આપણે ક્રમાંકોના તફાવતના વર્ગોનો સરવાળો મેળવ્યો વિદ્યાર્થી મિત્રો આ બંને કોષ્ટક આપણને જો એકની એક રકમ ચલ x કે ચલ y માં પુનરાવર્તિત હોય તો આ બંને કોષ્ટક આપણે લખવા ફરજિયાત બને છે હવે ત્યાર પછી જો આ રીતની અંદરથી દાખલો આપણે ગણતા હોય તો એનું સૂત્ર આ રીતે છે સ્પીઅરમેનની રીતે સહસંબંધાર સ્પીઅરમેનની રીતે સહસંબંધાર આર બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર પ્લસ સીએફ છેદમાં એન n સ્ક્વેર માઇનસ 1 આ સૂત્રથી આપણે એનો દાખલો ગણવાનો છે તો સૌ પ્રથમ આપણે આ સૂત્રની અંદર કિંમત મૂકીએ તો r બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર મળ્યો મિત્રો આપણને 4 પ્લસ 4 પ્લસ સીએફ સીએફ આપણને મળ્યું છે બીજા કોષ્ટક નંબર 1 છેદમાં n એટલે સંખ્યા 1 2 3 4 5 6 અને 7 7 7 વર્ગ માઇનસ 1 1 માઇનસ 4 એ 5 5 ગુણ્યા 6 એટલે 30 છેદમાં 7 7 વર્ગ 49 માઇનસ 1 r બરાબર 1 માઇનસ 30 છેદમાં 7 કૌંસમાં 48 49 માંથી 1 જાય તો 48 1 માઇનસ 30 48 ગુણ્યા 7 336 તો r બરાબર 1 માઇનસ 30 ભાગ્યા 336 વિદ્યાર્થી મિત્રો 0.089 આપણે 1 માંથી 0.089 બાદ કરીએ તો 0.91 તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો પત્નીની ઊંચાઈ અને પત્નીની ઊંચાઈ વચ્ચેનો સહસંબંધ આપણને 0.91 મળે છે આમ પત્નીની ઊંચાઈ અને પત્નીની ઊંચાઈ વચ્ચેનો સહસંબંધ
0.91 મળે છે. આ રીતે આપણે સ્પીઅરમેનના ક્રમાંકશ સંબંધની રીતની અંદર આપણને જ્યારે અનુકૂળ ચલ x અને ચલ y માં કોઈ પણ ચલ x માં કે ચલ y માં અથવા તો ચલ x અને ચલ y બંનેમાં જ્યારે અનુકૂળનું પુનરાવર્તન થતું હોય ત્યારે આ કોષ્ટક દ્વારા સૌ પ્રથમ આપણે cx શોધી અને આવી રીતે ક્રમ આપી પુનરાવર્તિત સંખ્યા નો આપણે સરેરાશ મેળવી અને એની કિંમતો મૂકી અને આપણે દાખલો ગણી શકીએ છીએ. સ્વાધ્યાય 2.3 નો છઠ્ઠો દાખલો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે પણ આપણે એટલે કે લાસ્ટ લેક્ચરમાં આપણે એવું કીધેલું કે જો ચલ x અને ચલ y માં પુનરાવર્તિત સંખ્યા હોય તો એને cf શોધી એટલે કે m^n^12 એ રીતે એનું સૂત્ર મૂકી cf શોધી અને ત્યારબાદ આપણે એનો દાખલો આગળ ગણવો. આજે એવો જ એક દાખલો આપણે છઠ્ઠો દાખલો જોવાનો છે. એની રકમ કંઈક આ મુજબ છે. તમારા પાઠ્ય પુસ્તકની અંદર પેજ નંબર 100 ઉપર દાખલા નંબર 6 આ રીતે આપેલું છે. એક ઇન્ટરવ્યુમાં ઉમેદવારોના દેખાવને આધારે બે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિઓએ તેઓને નીચે મુજબ ગુણ આપે છે. તે પરથી ઇન્ટરવ્યુ લેનાર બે વ્યક્તિઓના મૂલ્યાંકન વચ્ચેનો ક્રમાંકશ સંબંધ શોધો. સ્પીઅરમેનનો ક્રમાંકશ સંબંધમાં આપણે મિત્રો એવું કીધેલું કાં તો રકમમાં ક્રમ એવો શબ્દ આપેલો હોય અને કાં તો ક્રમાંકશ સંબંધ શોધો એવો સ્પષ્ટ શબ્દ આપેલો હોય તો જ આપણે ક્રમાંકશ સંબંધ ગણવાનો છે અથવા તો ગુણન પ્રઘાતની રીત એટલે કે કાર્લ પિયર્સનની રીતથી દાખલો ગણવાનો છે. પરંતુ અહીંયા આપણે ક્રમાંકશ સંબંધ એવો સ્પષ્ટ ઉલ્લેખ છે માટે સ્પીઅરમેનનો ક્રમાંકશ સંબંધ આપણે ગણવાનો છે. તો સૌ પ્રથમ પહેલું સ્થાન છે આપણે ઉમેદવાર ઉમેદવારની અંદર એ બી સી ડી ઈ એફ જી અને એચ પ્રથમ વ્યક્તિ દ્વારા આપેલ ગુણ જેને ચલ એક્સ કહીશું અને બીજી વ્યક્તિ દ્વારા આપેલ ગુણ જેને ચલ વાય કહીશું. પ્રથમ વ્યક્તિ દ્વારા આપેલ ગુણમાં પ્રથમ ઉમેદવારમાં 28 44 10 28 47 38 19 અને 40 બીજી વ્યક્તિ દ્વારા આપેલ ગુણની અંદર ચલ y કહીશું જેને 32 45 25 32 41 32 24 અને 38 આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો રકમ આપેલી છે. હવે આપણે સૌ પ્રથમ પહેલી જ વાત કરીએ કે આપેલ ચલ x અને ચલ y માં શું પુનરાવર્તિત સંખ્યા છે. તો ચલ x ની અંદર જોઈએ તો અહીંયા 28 છે અને અહીંયા 28 છે, એ સિવાયની કોઈ બીજી રકમ પુનરાવર્તિત નથી. જ્યારે ચલ y ની અંદર જોઈએ તો અહીંયા 32 છે, અહીંયા 32 છે અને અહીંયા 32 છે. વિદ્યાર્થી મિત્રો 3 વાર 32 આપેલા છે એટલે કે ચલ x અને ચલ y બંનેમાં પુનરાવર્તિત સંખ્યાઓ છે. અહીંયા 28 છે, અહીંયા 32 છે, આ સિવાય કોઈ પુનરાવર્તિત સંખ્યા આપેલી નથી. તો સૌ પ્રથમ આપણે cf પહેલા મેળવી લઈએ તો અહીંયા ચલની પુનરાવર્તિત સંખ્યા ચલ x અને ચલ y ની પુનરાવર્તિત કિંમત જેમાં ચલ x 28 જે અહીંયા 2 વખત છે અને ચલ y માં 32 જે અહીંયા 3 વખત છે. આ ખાતાને કહીએ આપણે પુનરાવર્તિત ચલની સંખ્યા. ચલ કિંમતની સંખ્યા અહીંયા આપણે સૂત્ર લખીએ m^n^12 આ સંખ્યાને આપણે એમ વડે દર્શાવીએ છીએ. તો સૌ પ્રથમ m^n^12 એની કિંમત મેળવીએ એટલે કે 2^2 છેદમાં 12
बराबर ने नो घन आठ आठ ना आठ माती दे जाए तो छह और छह ने बार बड़े भर भर तो 0.5 चाहे ये थोड़ी कीमत नीचे होगी y बराबर 32 जो आपने त्राण घन आप ले चुके तो त्राण नो घन माइनस त्राण छेद में बार त्राण नो घन 27 27 माती त्राण जाए तो 24 अने 24 ने बार बड़े भागी है तो बे आ रीते आपे अहीं कुल लईए जेने सीएफ वडे दर्शावीए छे एम सूत्र सिग्मा एम घन माइनस एम छेद बार बे अने 0.5 आ बन्ने नो सरवाळो करीए तो 2.5 अहीं आपने सीएफ प्राप्त थई। विद्यार्थी मित्रों सर्वप्रथम आपणे जेटली किंमत पुनरावर्तित छे एना परथी आपणे सीएफ मेळवी लीधो। હવે પ્રથમ કોષ્ટકની અંદર આપણે ચલ x અને ચલ y ના ક્રમ જોવા છે તો સૌપ્રથમ પહેલું ચલ x નો ક્રમ જેને આપણે rx વડે દર્શાવીએ છીએ એમાં સૌથી મોટી કિંમત પહેલા આપણે કઈ આપી છે તો 47 47 ની સામે એક પ્રથમ ક્રમ એનાથી નાની કિંમત આપણે આપી છે 44 તો 44 ની સામે બે विद्यार्थी मित्रों अठावीस चार क्रम जता रहा है एक बे त्रण चार त्यार पछी नो क्रम आवे पांच अने छ दस तो એની સામે આવે છે 8 ક્રમ નંબર આ રીતે આપણે ચલ x નો ક્રમ આપણે આપી દીધો જેને ચલ x ના ક્રમમાં પુનરાવર્તિત સંખ્યાની સામે એની સરેરાશ લઈ અને એની કિંમત આપણે મૂકી। વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે હવે આપણે ચલ y નો ક્રમ જોઈશું તો ચલ y ના ક્રમને આપણે ry વડે દર્શાવીશું એમાં પણ આપણે ચલ x ની મુજબ સૌથી મોટી કિંમત છે 45 तो एनी सामी एक एने थे नानी कीमत छे 41 तो एनी सामी बे एने थे नानी कीमत आवे छे विद्यार्थी मित्रों 38 तो एनी सामी 3 38 पछी आवे छे 32 तो 32 3 वखत छे 1 2 अने 3 वखत आपणे 3 क्रम जता रह्या छे 1 2 अने 3 त्यार पछी नो क्रम आवे 4 + 5 + 6 / 2 32 + 3 = 1 2 3 4 5 6 3 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
नानी कीमत छे आपली 25 આપણા આટલા ક્રમ જતા રહ્યા 1 2 3 4 5 6 ક્રમ જતા રહ્યા ત્યાર પછીનો ક્રમ આવે 7 નો 25 પછીનો નાનો ક્રમ છે 24 એની સામે 8 નો ક્રમ વિદ્યાર્થી મિત્રો અહીંયા ચલ y નો પણ આપણે ક્રમ લખી નાખ્યો જેમાં 32 પુનરાવર્તિત કિંમત હતી તો એની આપણે સરેરાશ લઈ અને એની ચલ કિંમત આપણે શોધી નાખી 32 ની સામે પણ આપણે જોયું અહીંયા 5 ત્રણ હતા લઈ લીધો હવે જોઈએ આપણે એના પછીની વાત કરીએ તો ક્રમાંકનો તફાવત જેને આપણે d વડે દર્શાવીએ છીએ ક્રમાંક તફાવત d બરાબર rx માઇનસ ry એટલે કે 5.5 માંથી 5 જાય તો 0.5 2 માંથી 1 જાય તો 1 8 માંથી 7 જાય તો 1
5.5 માંથી 5 જાય 0.5 1 માંથી 2 જાય -1 4 માંથી 5 જાય -1 7 માંથી 8 જાય -1 અને 3 માંથી 3 જાય 0 વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ક્રમાંકોનો તફાવત પણ જોઈ લીધો ત્યાર પછી આપણે જોઈએ એના પછીનો ક્રમ એના પછીનું ખાનું તો એના પછીનું ખાનું છે નિષ્ક્રમ જેને આપણે ક્રમાંક તફાવતોનો વર્ગ કહીએ છીએ 0.5 નો વર્ગ થાય વિદ્યાર્થી મિત્રો 0.25 0.5 ગુણ્યા 0.5 0.5 इक्वल टू 0.25 ત્યાર બાદ એકનો વર્ગ 1 નો વર્ગ 1 0.5 નો વર્ગ 0.25 એકનો વર્ગ 1 નો વર્ગ 1 એકનો વર્ગ 1 અને 0 નો વર્ગ 0 આને કહીશું સિગ્મા ડી સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો સિગ્મા ડી સ્ક્વેર એટલે ક્રમાંક તફાવતોના વર્ગોનો સરવાળો એનો સૌપ્રથમ સરવાળો કરીએ તો 1 2 3 4 અને 5 0.25 0.25 અને 0.50 આ 5 અને 0.50 એટલે કે 5.5 આ આપણે મેળવ્યું સિગ્મા ડી સ્ક્વેર 5.5 અથવા 5.50 પણ આપણે એને કહી શકીએ હવે વિદ્યાર્થી મિત્રો કોષ્ટકનું કામ આપણું પૂર્ણ થઈ ગયું CF આપેલો છે એટલે કે ચલ X અને ચલ Y માં પુનરાવર્તિત કિંમતો છે એટલા માટે આપણે સૌપ્રથમ એનું સૂત્ર લઈશું તો સ્પીઅરમેન ની રીતે ક્રમાંક સહસંબંધ સૂત્ર છે આર બરાબર 1 માઇનસ 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર પ્લસ સીએફ છેદમાં એન n સ્ક્વેર માઇનસ 1 આ સૂત્ર આપણને આપેલ છે આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકીએ સૌપ્રથમ r એટલે ક્રમાંક સહસંબંધ 1 માઇનસ 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર આપણને મળ્યું 5.50 પ્લસ c આપણને આપેલું છે 2.5 છેદમાં n એટલે ઉમેદવારની સંખ્યા 1 2 3 4 5 6 7 8 8 કૌંસમાં 8 નો વર્ગ માઇનસ 1 વિદ્યાર્થી મિત્રો અહીં ઉપર લઈએ તો r બરાબર 1 માઇનસ 5.50 અને 2.5 નો આપણે સરવાળો કરીએ 5.50 પ્લસ 2.5 એટલે 8 6 કૌંસમાં 8 છેદમાં 8 કૌંસમાં 8 નો વર્ગ 64 માઇનસ 1 r બરાબર 1 માઇનસ 8 ગુણ્યા 6 એટલે 48 8 કૌંસમાં 64 માંથી 1 જાય તો 63 તો આ રીતે r બરાબર 1 માઇનસ 48 ભાગ્યા 63 ગુણ્યા 8 504 r બરાબર 1 માઇનસ 48 ભાગ્યા 504 0.09 r બરાબર 1 માઇનસ 0.09 0.51 આ રીતે આપણને ક્રમાંક સહસંબંધનો તફાવત 0.51 મળે છે પ્રથમ વ્યક્તિ દ્વારા અને બીજી વ્યક્તિ દ્વારા આપેલા ગુણ અને એનો ક્રમાંક સહસંબંધ 0.51 મળે છે આ પ્રથમ વ્યક્તિ અને બીજી વ્યક્તિ દ્વારા આપેલા ગુણનો ક્રમાંક સહસંબંધ 0.91 છે
विद्यार्थी मित्रों बोर्ड की परीक्षा में अंदर 5 गुण नो दाखलो छे त्यारे 3 गुण मां के 5 गुण मां दाखलो पूछाय छे तो खास એમાં એટલું જ ધ્યાન રાખવાનું છે કે ચલ x અને ચલ y ની કિંમત ની અંદર જો કોઈ રકમનું પુનરાવર્તન કરવામાં આવેલું હોય તો આ કોષ્ટક દ્વારા આપણે સૌપ્રથમ શેર મેળવવાનું છે અને ત્યારબાદ ક્રમ આપી અને એનો ક્રમાંક સંબંધ શોધવાનો છે આ સરેરાશ માત્ર આપણે સમજૂતી માટે મેં લખેલી જે દાખલાના કોઈ ભાગ રૂપે નથી પણ એને રકમની અંદર લખી અને આપણે એને દર્શાવી શકીએ છીએ विद्यार्थी मित्रों અહીંયા સ્વાધ્યાય 2.3 નો છઠ્ઠો દાખલો 7મો અને 8મો દાખલો બે દાખલા બીજા પણ આપેલા છે પરંતુ તે દાખલા સરળ છે આવી રીતે એને ગણી શકાય છે સીધું એમાં કિંમત મૂકવાની છે સૂત્રની અંદર અને એનો જવાબ મેળવવાનો છે જે તમે ઘરે બેઠા બેઠા એની જાતે પ્રેક્ટિસ કરી શકો છો સ્વાધ્યાય 2 ની અંદર પણ આપણને કાર્લ પિયર્સન એટલે કે કોણન પ્રગાતની રીત અને સ્પીઅરમેન એટલે કે ક્રમાંક સહસંબંધની રીતના દાખલાઓનું પુનરાવર્તન કરેલું છે એ દાખલાઓ પણ તમે જાતે ગણી શકો છો અને જાતે પ્રેક્ટિસ કરી અને એનો જવાબ તમે મેળવી શકો છો આવતીકાલે વિદ્યાર્થી મિત્રો આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું અહીંયા આપણે બે રીતો એટલે કે કાર્લ પિયર્સન અને સ્પીઅરમેનની રીતના ક્રમાંક સહસંબંધની રીતના દાખલાઓ પૂર્ણ કરીએ છીએ જો હજી પણ આવા કોઈ એવા ડિફિકલ્ટી દાખલા હોય અથવા તો ન સમજે પણ એવા દાખલા હોય તો આપણે એનું પુનરાવર્તન કરીશું આજ માટે આટલું